वीडियो में आपने यूनिट वन यूनिट टू ए विषय एक आध पेरेग्राफ जो थोड़ा क्वेश्चन आंसर पर जो हम आज आग ये टॉपिक ने लेने आप स्टार्ट करिए अगेन द वर्ड्स में फटी वाँची जाऊँ ट्रैक टू द ताजनगर फॉर 25 इयर्स रेसिडेंट्स ऑफ ताजनगर विलेज नियर गोरेगांव लॉबीड फॉर ए रेलवे स्टेशन इन देयर विलेज व्हेन देयर डिमांड वाज नॉट मेड द विलेजर्स डिसाइडेड टू टेक मैटर्स इनटू देयर ओन हैंड्स दे पुल्ड इन 21 लाख रुपीज एंड बिल्ड ए रेलवे स्टेशन ऑन देयर ओन वस्तुस्थिति शू है कि भाई कई वस्तु बनावी है એના માટે સરકાર મદદ કરતી નથી અને એની જરૂરિયાત છે તાજની તો એ જરૂરિયાત પૂરી કરવા માટે અહીંયા તાજનગરના જે લોકો છે એ જાતે પૈસા ઉઘડાવી અને એમને એક રેલવે સ્ટેશનની જરૂર છે રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ હવે આ ગામમાં કોણ રહે છે તો મોટા ભાગે જે ખેડૂતો છે બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર to have a station in the village. પણ આમને એક તીવ્ર ઈચ્છા છે કે મે ગામની બાજુમાંથી આપણે રેલવે ટ્રેક પસાર થાય છે તો આપણે પણ એક રેલવે સ્ટેશન જોઈએ. Everybody contributed according to their capacity. દરેકે પોતાને જેવી ક્ષમતા હતી એ પ્રમાણે કોઈ પૈસા આપ્યા. Ranging from 3000 rupees to 75000 rupees. અને કોઈએ 3000 આપ્યા કોઈએ 75000 રૂપિયા વચ્ચે કોઈ 50000 આપ્યા એ રીતે જેને જેવી કેપેસિટી હતી એ પ્રમાણે અહીંયા ફાળો આપ્યો દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008 અને 2008માં એમને આ રેલવે સ્ટેશન ફાળો ઉઘડાવ્યું લોકો પાસેથી અને રેલવે સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું શ્રી રણજીતસિંહ એ ફોર્મર વિલેજ સરપંચ હવે રણજીતસિંહ છે અહીંયા ફોર્મર વિલેજ સરપંચ ભૂતપૂર્વ પહેલા હશે આ ગામના સરપંચ એટલે એમને આ માહિતી આપી છે આપણને હવે આટલેથી આપણે જોઈએ પડતી દેર આર એ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ હવે આ લોકોને રેલવે સ્ટેશનની જરૂર કેમ હતી તો કે છે મોટા ભાગના લોકો ગામના કે હુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ દિલ્હી એન્ડ રેવા સ્વાભાવિક છે કે આપણે ગામડામાં રહેતા હોય તો બાજુમાં મોટું શહેર હોય એની મારામાર જરૂર પડતી હોય તો અહીંયા આ લોકોને કે જે તાજનગરના લોકોને પણ કે જે કે વારંવાર ક્યાં જવું પડતું તો ગોરેગાંવ દિલ્હી એન્ડ રેવા અહીંયા ક્વેશ્ચન આપ્યો છે તો પહેલો વેર ડીડ ધ પીપલ યુઝ ટુ ગો ફ્રોમ તાજનગર તાજનગર થી વારંવાર લોકો ક્યાં જતા ક્યાં જવા માટે ટેવાયેલા હતા તો ધ પીપલ યુઝ ટુ ગો ક્યાં જતા હતા ગોરેગાંવ દિલ્હી એન્ડ રેવા ધ પીપલ યુઝ ટુ ગો ગોરેગાંવ દિલ્હી એન્ડ રેવા ફ્રોમ તાજનગર પહેલો પ્રશ્નમાંથી આવું નીકળે તો એનો જવાબ There are students who go to college. હવે વિદ્યાર્થીઓ પણ હતા એમને પણ કોલેજમાં જવું પડતું કોલેજ ગામમાં તો હોય નહીં એટલે આ નજીકના જે છે ગોરેગાંવ દિલ્હી અને રેવા ત્યાં જતા ટીલ નાઉ વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્દીબંડી ઓર પાટલી ટુ કેચ ઇટ ધેન હવે આ લોકોને દિલ્હી કે ગોરેગાંવ કે ત્યાં જવું હોય તો પછી ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું તો બાજુમાં નજીકમાં રેલવે સ્ટેશનો હતા એ કયા કયા છે વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી ટુ કેચ એ ટ્રેન અને ટ્રેન પકડવા માટે નજીકમાં બે સ્ટેશનો છે હલ્દી મંડી અને પાટલી બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર અને બંને સ્ટેશનો પોતાના તાજનગર થી કેટલા દૂર હતા તો બંને કે છે 6 કિલોમીટર 6 કિલોમીટર આ બાજુ નહીં તો પાટલી નું તો 6 કિલોમીટર હલ્દી મંડી જવું હોય તો 6 કિલોમીટર 6 કિલોમીટર જવું પડતું ત્યાંથી બેસે પાછા ત્યાંથી દિલ્હી જાય છે ગોરેગાંવ ક્યાં જવું હોય ત્યાં જતા અહીંયા બીજો પ્રશ્ન છે વિચ વે
हल्दी मंडी एंड पाटली। तो हल्दी मंडी एंड पाटली वेयर द नियरेस्ट रेलवे स्टेशन। त्रीजो प्रश्न है हाउ फार वेयर द हल्दी मंडी एंड पाटली। भैया हल्दी मंडी और पाटली छे ये ताजनगर से कितना दूर होता है? तो यहां पे क्या अपन ने कितना 6 किलोमीटर। तो हल्दी मंडी एंड पाटली वेयर 6 किलोमीटर अवे फ्रॉम ताजनगर। ताजनगर की 6 किलोमीटर दूर होता है। वी थॉट व्हेन अ रेलवे लाइन पास थ्रू द विलेज वी शुड हैव अ स्टेशन हियर। गामना लोगों ने विचार कि मैं नजीक में रेलवे ट्रैक पसार થાય છે પટા પસાર થાય છે તો આપણે સ્ટેશન તો હોવું જોઈએ। અહીંયા 6 કિલોમીટર આપણે આમ બેસવા જઈએ અને પછી ત્યાંથી બેસીને જઈએ પછી અહીંયા રેલવે સ્ટેશન હોય આપણા ગામમાં તો આપણે ઈઝીલી જઈ પહોંચી શકીએ। બટ ધેટ ડીડ નોટ હેપન, પણ એવું બન્યું નહીં। સો વી રેઈઝ ધ ડિમાન્ડ ઇન 1982 અને 1982 થી એમને આ માંગણી શરૂ કરી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ અને સતત કે છે એની માંગ દર વર્ષે કે અરજીઓ કરે છે આ રીતે માંગ વધતી ગઈ। બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ। અરજી કરે એટલે સામે જવાબમાં આવતું રેલવે સ્ટેશન ભાઈ અમારી પાસે કઈ ફંડ નથી, પૈસા છે નહીં, ટૂંકમાં ગવર્મેન્ટ પાસે પૈસા નહોતા એટલે અમને રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસા આપતા નહોતા, કશું બનાવતા નહોતા। સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની। પછી કોઈ આપણને મદદ ના કરે, ઘણી જગ્યાએ આપણે વારંવાર કહેવામાં આવે મદદ ના કરે, તો સ્વાભાવિક છે કે આપણે જાતે જ આપણે કે ભાઈ આપણા નસીબમાં જે હશે એમ ચલો આપણે શરૂઆત કરીએ કંઈક કરીને। એટલે કે છે ક્રાફ્ટ ડેથ ઓન ડેસ્ટિની, પોતાનું નસીબ જાતે અજમાવવાનું નથી કર્યું, કે ભાઈ આપણું કામ છે આપણે જરૂરિયાત છે તો આપણે જ કંઈક કરીએ। સે હુકમચંદ એ મેમ્બર ઓફ ધ કમિટી, આ લોકોએ કમિટી બનાવી હતી, આ પૈસા ભેગા કર્યા એ બધા કમિટી બનાવી અને પછી આ કામ કરતા હતા। As a result, the panchayat passed a resolution in 2008. 2008 માં પછી આવું કંઈક મોટું કામ કરવાનું હોય ને જાહેર કામ એટલે કંઈ આપણે સીધું ચણવાના બેસી જવાય, એના માટે પંચાયતમાં ધારો કે ગ્રામ પંચાયત હોય તો એની મંજૂરી લેવી પડે, એમાં નક્કી કરવું પડે। એટલે કહે છે પંચાયત પાસે રિઝોલ્યુશન ઇન 2008 2008માં આ પંચાયતે ઠરાવ પસાર કર્યો, કોઈ પણ કામ કરવું હોય ઠરાવ એટલે કોઈ કાગળ હોય એમાં લખવામાં આવે કે આ રીતે આપણે કામ કરવાનું છે અને ઠરાવ કહે છે અને રિઝોલ્યુશન લખી શકે છે। સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ, અને આ ઠરાવમાં શું લખ્યું હતું અહીંયા જો એક પ્રશ્ન છે, વેન ડીડ ધ પંચાયત પાસ એ રિઝોલ્યુશન, પંચાયતે આ ઠરાવ ક્યારે પસાર કર્યો, વેન થી પ્રશ્ન પૂછાય એટલે સ્વાભાવિક છે કે સમય બતાવવો પડે। તો ધ પંચાયત
Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. હવે પંચાયતે મંજૂરી આપી દીધી એટલે આમને શું કર્યું, એક 11 માણસોની ગામના એક કમિટી બનાવી, સમિતિ બનાવી અને આ રીતે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. પૈસા ઉઘરાવ્યા, કમિટી બનાવી અને એ પૈસામાંથી પછી રેલવેનું કામ શરૂ કર્યું. અને અહીંયા પ્રશ્ન છે, when did તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ, ક્યારથી આ રેલવે સ્ટેશન સ્ટાર્ટ થયું, બનીને શરૂ થયું? તો અહીંયા આપ્યું છે જવાબમાં, on 7th January 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર ઓન એફર્ટ્સ. એટલે કઈ સાલમાં, તો 7th January 2010. આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. આ રીતે કે છે એમને એક રેલવે સ્ટેશન ઉભું કર્યું ગામના પૈસા ઉઘરાવીને, અને એમાં એક પણ રૂપિયો રેલવે નો કે સરકારનો હતો અને એમના પૈસે એમને આ બનાવ્યું. હવે બીજો પ્રશ્ન છે, પેલો પૂરો થયો સીતાપુર લાઈટ. હવે સીતાપુરમાં જે લાઈટ એટલે પ્રકાશ, લાઈટની વ્યવસ્થા ક્યારે થઈ એ અહીંયા આપ્યું છે. In rural Uttar Pradesh, over 60% of households are without power. કે જે ઉત્તર પ્રદેશમાં જેમ આપણે ગુજરાત છે સમૃદ્ધ છે સ્ટેટ કે રાજ્ય, કે એમાં આપણે બધી સગવડો છે, ગામડાઓમાં પણ અત્યારે મોટા ભાગે બધી સગવડો છે, પણ હજુ દેશમાં એવા પ્રદેશો છે કે જ્યાં હજુ પણ જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ હજુ સુધી પહોંચી નથી. એટલે અહીંયા ઉત્તર પ્રદેશના એક વાત છે, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. કે જે ઉત્તર પ્રદેશના એક ગામડામાં કે જે 60% લોકોને હજુ પણ વીજળી મળતી નથી, એનો મતલબ કે ઘરોમાં લાઇટ છે નહીં, દીવા સળગાવવા પડે છે અને એનાથી ચલાવે છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને આવા જે ગામડાઓ ઘણા બધા છે કે જ્યાં વીજળીની સગવડ હજી પહોંચી નથી, ત્યાં અમારું એક સીતાપુર નામનો જિલ્લો છે કે જે સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, સીતાપુર જિલ્લો છે એમાં પણ આ લાઇટની સગવડ નથી. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક સંસ્થા છે એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, એક મેરા ગાંવ પાવર એમાં એમજીપી અને ટૂંકમાં કહે છે એમજીપી નામની એક સંસ્થા છે, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે આ ગામમાં લાઇટ નહોતી, એટલે આ એમજીપી છે, એમજીપી એટલે મેરા ગાંવ પાવર નામની સંસ્થા છે, એને થયું કે ભાઈ આ ગામડાના લોકોને બધાને વીજળી મળે છે, બધાને સગવડ મળે છે દેશમાં, તો આ લોકોને પણ કંઈક સગવડ મળે એવું કંઈક આપણે કરીએ. દે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ એ ટાઈમ. હવે આપણા દૂરના ગામમાં હશે એટલે થાંભલા નાખી કે અંડરગ્રાઉન્ડ કે એવું કંઈ કનેક્શનમાં કે એમને બહુ ખર્ચો મોંઘો પડતો હશે. એટલે હવે તો આપણે જાણીએ છીએ કે મેં સોલર થી આપણે જે આ બધું ચાલે છે, વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ, પછી આપણે પાણી ગરમ કરવામાં સોલરનો ઉપયોગ કરીએ છીએ. દે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ એ ટાઈમ. હવે આ સીતાપુરમાં આ લોકોએ આ જે સંસ્થા છે એમની જેને એ જે બે સોલર પેનલ, જે સોલર પેનલ જોયું છે ને ઘરો ઉપર, ઘરો પર જોયું છે તમે કે ધાબા ઉપર આમ ત્રાસી બધી ગોઠવેલી હોય છે ને સોલર પેનલ, કે છે ઘણા બધા આપણે ટેનામેન્ટમાં જોવા મળે છે. સોલર પેનલ એટ અ ટાઈમ ઇન જસ્ટ ઓવર હિયર એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ એ વિલેજ લેવલ. અને આ લોકોએ પછી પ્રયત્ન કરી અને આ નાના નાના હવે પેનલો મૂકતા ગયા અને એમાંથી 3,500 ગ્રાહકો બનાવ્યા. કે એક ગ્રાહક બને એને થોડો પૈસા આપતા હશે અને આ વીજળીની સગવડ આપતા હશે. વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ ધેટ પ્રોવાઇડેડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ. હવે આ લોકોએ જે મૂક્યું સોલર પેનલ એમાંથી કંઈ જોઈએ
લઈએ આપણે એસી ચલાવીએ કે વોશિંગ મશીન ચલાવીએ કે એટલું બધું ચાલે નહીં પણ આ સોલર પેનલમાંથી કેટલું ચાલતું કેટલો આ જે કોઈ ગ્રાહક બને એનો તો એને શું આપવામાં આવતું પ્રોવાઇડેડ ટુ એલઈડી લાઈટ બે એલઈડી બલ્બ ચાલે એટલી લાઈટ અને બીજું એને મોબાઈલ ચાર્જિંગ અને પોતાનો મોબાઈલ ચાર્જ કરી શકે વાત કરી શકે એટલે આટલું આ દરેક ગ્રાહકને કે જ્યાં સાવ નહોતું અંધારું હતું એના કરતા તો સારું પડ્યું આ લોકોએ કે ભાઈ આ સોલર પેનલ નાખી અને બે એલઈડી લાઈટ ચાલે ઘરમાં અને ચાર્જિંગ થાય આટલું આપે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ એ કોસ્ટ ઓફ 25 રૂપિયા પર વીક અને અહીં એ પણ આપ્યું છે કે ભાઈ આ જેમને જે બે એલઈડી લાઈટ અને ચાર્જિંગ કરવા માટે જે સગવડ કરી હતી એના માટે કેટલો ચાર્જ લેતા તો કે છે 25 રૂપિયા દર અઠવાડિયે 25 રૂપિયા પણ તમને બે એલઈડી લાઈટ વાપરવા માટે ચાર્જિંગ તમે કરી શકો આ મેં નક્કી કર્યું દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ હવે આ પહેલા શું કરતા હતા અત્યારે તો એલઈડી લાઈટ આપી એમ લઈએ તો એ આ પહેલા શું કરતા હતા તો કે છે કેરોસીનના દીવા સળગાવતા હતા કેરોસીનના દીવા સળગાવીને પ્રકાશ કરી અને જે કંઈ કામ કરવાનું હોય એ કરતા હતા હવે એ કેરોસીનના દીવા સળગાવે કેરોસીન લાવે સળગાવે આખી રાત ચાલે તો એ બહુ બહુ કોસ્ટલી અને મોંઘું પડતું હતું તો એના કરતાં પણ સસ્તું થયું કે 25 એક અઠવાડિયાના 25 રૂપિયા અને આપણે બે એલઈડી બલ્બ અને આ ચાર્જિંગ વાપરી શકીએ એટલે માટે કહે છે ધેટ ઇઝ ચીપર ચીપર એટલે સસ્તું ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ સોલર પાવર એ જે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ અને બીજું કેરોસીનનો દીવો સળગે કે ફાણસ સળગે તો એનો ધુમાડો પણ થાય અહીંયા તો આપણે તો એલઈડી આપી એમાં કંઈ આવો ધુમાડો કે એવું કંઈ થાય નહીં એટલે કે જે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર સેલ અને એમના આરોગ્યને પણ ફાયદો થયો આપણે અત્યાર સુધી નામ ઘર હોય હવે એમાં દીવો સળગાવીએ અને બાળકવાનું હોય તો કેવો બધો ધુમાડો થાય અને આમ આપણને ગમે ને એવું થાય એટલે અહીંયા પણ કહે છે કે બેનિફિટ્સ કસ્ટમર છે એમના આરોગ્યને પણ ફાયદો મળે એ રીતની સગવડ છે ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ હવે આ લોકો ઊભું પડતા હતા આ પેનલો એટલે કંઈ ગમે તેમ મૂકી ના દેવાય એટલે કે જ્યાં જ્યાં પડેલા પાકા ઘર હોય ત્યાં મૂકતા હશે અને એ એમાં આ જે ગામના લોકો હતા બધા એ પણ એમને મદદ કરતા હતા ઇન્વોલ્વ એટલે મારે ભાગીદાર ઇન ધ વિલેજ ઓફ ગમધમપુરા વાલા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બેનીથ ધ સ્કોર્ચિંગ વિથ ધ સન વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ધ પાવર સોર્સ હવે આ જે ટીમ છે આખી એમજીપીની એ કે ભાઈ સૂર્યનો આમાં તો સૂર્યનો પ્રકાર જ્યાંથી વધારે એટલી વીજળી વધારે આ પેદા કરી શકે એટલે જ્યાં જ્યાં વીજળી વધારે સૂર્યનો પ્રકાશ સીધો ક્યાંય પડતો હોય કે કોઈના મકાનો સારા હોય આ અમને એમના ત્યાં આવું કરવામાં આવ્યું સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન કેટલાક લોકો આ આમાં મદદ કરવા માટે જોડાતા કેટલાક લોકો જોઈ રહેતા કે બધા પર ગ્રાહકો કામ ચાલે છે કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇ આઈ અને કેટલાકને સ્વાભાવિક છે કે નવું કંઈ કામ થતું હોય તો આપણને જિજ્ઞાસા થાય એટલે કેટલાક તો કહે છે જિજ્ઞાસાનું બની અને આ કેટલું કામ થાય છે એ જોઈ રહેતા કે અત્યાર સુધી તો દીવા પાડતા હતા એટલે અમે કંઈ આવું જોયું હોય નહીં ધ રૂપ ઓફ એ સ્ટડી રિકવર્ડ હવે કેવા છાપરા પસંદ કરતા આજે પેનલ નાખવા માટે રૂપ ઓફ એ સ્ટડી એ મજબૂત બ્રિક વર્લ્ડ મજબૂત ઈંટોની દીવાલ હોય મજબૂત એવા ઘર પસંદ કરતા હોમિંગ ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ટુ જનરેટ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી અને આ બધું જે સામાન મૂકવા માટે એમને કહે છે મજબૂત મકાનો હોય એ પસંદ કરતા એજાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રસા ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન એ સધર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ લાઇટ એઝ પોસિબલ હવે આમાં એક એજાઝ કરી છે ઇલેક્ટ્રિશિયન એની પણ ભરતી કરવામાં આવી અને એક હોશિયાર હશે કાબિલ હતો આ બાબતમાં એટલે કે છે એ
દક્ષિણ બાજુના જેના ઘર હોય એ પસંદ કરતા કારણ કે ત્યાંથી સીધો પ્રકાશ આવતો હશે અને ઉત્પન્ન કરી શકાય ડિરેક્શન ટુ કેચ પર એઝ મચ એઝ લાઈટ પોસિબલ જેથી વધારે પ્રકાશ મેળવાય એ રીતે આ લોકો એ પેનલને ગોઠવતા વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ હવે આ લાઇટ આવી આ સગવડ આવી આ ગામમાં એનાથી શું થયું તો કહે છે પેલું કે ભાઈ એનું પર્યાવરણને નુકસાન થતું હતું હતા ધુમાડાથી જે કેરોસીન અને આને બધા એ તો બંધ થઈ ગયું કે જે એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ પર્યાવરણને જાળવણી થઈ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર અને ઘરમાં પણ જે પોલ્યુશન થતું હતું ધુમાડાનું એ પણ બંધ થઈ ગયું છે ફાર્મર ફ્રોમ ધ વિલેજ એ ગામના માણસ કહે છે કે અમને આટલો ફાયદો થયો ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ ઓલમોસ્ટ ધ કસ્ટમર્સ ટુ અને બીજા બધા ધંધા પણ શરૂ થયા સેઝ અનધર ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ હવે આ લોકો સાડીઓ બનાવવાનું કામ કરતા એટલે જે અત્યાર સુધી તો દીવા સળગાવીને એ સાડીઓ બનાવવામાં તકલીફ પડતી હશે એમને દીવાનો પ્રકાશ તો કેટલો હોય હવે આ લાઇટ આવી એટલે એના કારણે કે છે સાડીઓ જે બનાવવાનો ઉદ્યોગ હતો એમાં પણ એમને સરળતા રહી પ્લાસ્ટિક ટેબલ ક્લોથ પછી પ્લાસ્ટિક ને ટેબલ કુટુંબમાં આ ગૃહ ઉદ્યોગ કરતા હતા એમને આ લાઇટ મદદ બહુ થઈ ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ પછી રસોઈ બનાવવામાં પણ મદદ થઈ કારણ કે દીવાના જવાળામાંમાં તો ફેર હોય અવર ચિલ્ડ્રન આર ઓલસો સ્ટડી મોર નાઉ કલ્પના કરો કે આપણા ઘરમાં લાઇટ નથી અને આવો દીવા હોય અને ભણવાનું થાય તો બસ એવી પોઝિશન હતી અને લાઇટ આવી એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ જે હતા બાળકો હતા એમને પણ આ ભણવામાં ફાયદો થયો હવે ત્રીજો પ્રસંગ છે એ આપણે પછી આટલે સુધી એટલે હવે બીજા